नमस्कार विद्यार्थी मित्रों, जयेश कुमार के बारे आपनो हार्दिक स्वागत करू छू। आज आप समय संख्याओं की अंदर स्वाध्याय 9.2 नो दाखला नंबर 2 की बात करवानी छे। दाखला नंबर 2 शू कहे छे, जो शोधो। पहलो दाखलो छे 7/24 -17/36, बराबर छे? आवो दाखलो छे। हवे तमे जो क्या बनने की अंदर तमे छेद जो न तो छेद अलग अलग छे, बराबर? तो पहला पहलू आपणे शुं काम करवू पड़शे, तो क्या बनने छेद आपणे सरखा करवा पड़शे। अने ए छेद ने सरखा करवा माटे आपणे शुं करवू पड़शे, तो के लसा लेवो पड़शे। कोनो? तो के 24 अने 36 नो। तो आपणे 24 अने 36 नो लसा शोधीए। 24 अने 36, बराबर छे? चलो बे भाग, चलो 12 दूना 24, 18 दूना 36, हजु बे भाग चालशे। 6 दूना 12, 9 दूना 18, हजु बे भाग चालशे। 2 तारी 6, 2 ना ઘડિયામ 9 ની આવે એટલે 9 ના 9, હવે બે ભાગ ચાલે ને, તો આપણે 3 ને ભાગ ચલાવી। 3 1 3, 3 તારી 9, 3 1 3, ચાલો લસા કેટલો આવ્યો? 2 × 2 × 2 × 3 × 3, 3 તારી 9, 9 2 18, 18 2 ના 36 ને 36 2 ના 72, લસા કેટલો આવ્યો? 72। તો અહીં લખવાનું આપણે 24 અને 36 નો લસા લસા કેટલો છે? 72 છે। કેટલો છે? 72 છે। 72 છે, બરાબર? 24 અને 36 નો લસા 72 છે, એટલે આપણે શું કરવાનું આવે? તો કે અહીં 24 ની જગ્યાએ 72 અને 36 ની જગ્યાએ 72 આપણે લાવવાના છે। તો અહીં તમે જુઓ, 7/24, 24 ને આપણે કેટલા વડે ગુણીએ તો 72 થશે? તો આપણને ખબર છે 24 તારી, 24 ગુણ્યા 3 કરો, 4 તારી 12, ભાઈ વધી 1, 3 2 6 ને 1 7, 24 તારી 72। નીચે 3 વડે તો ઉપર પણ 3 વડે, આની નિશાની છે ઓછા। ચાલો આગળ 70/36, તો 36 ગુણ્યા 2, 36 2 72, નીચે 2 વડે તો ઉપર પણ 2 વડે। ચાલો આગળ 7/21, 6/24 -17/34 -72। હવે તમે જોઈ શકો છો અહીં પણ 72 છે, એક છે અહીં પણ 72 છે, છેદ કેવા થઈ ગયા? સરખા। તો આપણે શું કરવાનું? આની બાદ બાકી કરવાનું, 21 - 34 -72। ચાલો 21 માંથી 34 બાદ કરો, તો કે નહીં થાય, હારું વાંધો નહીં, 34 માંથી 21 બાદ કરો, 34 માંથી 21 બાદ કરીએ એટલે 3 13 વધ્યા, કેટલા વધે છે? 13 વધે છે। પરંતુ તમે જો મોટી સંખ્યા આગળ હાની નિશાની છે, તો કો ઓછા ને, એટલે -13/72 છે, એકદમ સિમ્પલ દાખલો, બરાબર? -13/72 આપણો જવાબ આવી ગયો। હવે દાખલા નંબર 2 ની વાત કરીએ। ચાલો બી નંબરનો દાખલો, 5/63 -6/21, બરાબર છે? હવે તમે જુઓ અહીં પણ એવું જ છે, અહીં પણ એવું જ છે કે બંનેનો છેદ છે અલગ અલગ છે, બરાબર છે? પણ આની અંદર તમે જુઓ કે આપણે લસા કેટલો આવશે એ જોઈએ, તો કે 21 ના ઘડિયાની અંદર 63 આવશે। 21 તારી કરો, 3 1 3, 3 2 6, 21 તારી 63 થઈ જશે, બરાબર? એટલે 21 ને આપણે 3 વડે ગુણશું તો 63 થઈ જશે, બરાબર? તો આપણે લખીએ કે 63 અને 21 નો લસા 63 છે, બરાબર છે? ચાલો તો આપણે 63 ને કઈ જ કરવાનો નથી, એવું ને એવું રહેવા દેવાનું છે। એટલે જુઓ 5/63, પછી હાની નિશાની છે, તો કે ઓછા ની,
પછી કૌંસ કરો ઓછા 6 ના છેદમાં 21 21 નો ગણ્યો કઈ સુધી બોલશું તો કે 3 સુધી બરાબર 21 તારી 63 નીચે 3 વડે તો ઉપર પણ 3 વડે બરાબર ચાલો હવે આગળ જો 5 ના છેદમાં 63 ઓછા કૌંસમાં 6 તારી 18 ઓછા 18 છેદમાં 21 તારી 63 બરાબર હવે તમે જોઈ શકો છો કે અહીં પણ 63 આવી ગયા અહીં પણ 63 આવી ગયા પરંતુ અહીં તમે જો અહીં ઓછાની નિશાની છે અહીં પણ ઓછાની નિશાની છે અને આપણને ખબર છે કે ઓછા ગુણ્યા ઓછા બરાબર શું થઈ જાય વત્તા તો 5 ના છેદમાં 63 વત્તા 18 ના છેદમાં 63 ચલો 18 ની અંદર 5 ઉમેરો 18 ની અંદર 5 ઉમેરો કેટલા થાય 23 18 પછી 19 20 21 22 અને 23 23 ના છેદમાં 63 આ શું આવી ગયો આપણો જવાબ છે એકદમ સિમ્પલ દાખલા ચાલો આગળ ચાલો દાખલા 2 નો દાખલા નંબર 3 જોઈએ 3 માં પણ એવું જ છે તમે જોઈ શકો છો અહીં છેદમાં 13 છે અહીં છેદમાં 15 છે આપણે બંનેનો લસાઅ લઈએ 13 અને 15 નો ચાલો 2 વડે ભાગ નહીં ચાલે કારણ કે એકમનો અંક 5 છે ને એકમનો અંક 3 છે ચાલો 3 ને ભાગ ચલાવી 13 ના 13 3 ના ગણ્યામ 13 નહીં આવે 3 5 15 હવે 3 ને ભાગ નહીં ચાલે 5 એ ચલાવી 13 ના 13 5 1 5 13 1 13 ચાલો હવે તમે જુઓ બરાબર હવે આપણે શોધવાનું છે કે આનો ગુણાકાર કરવાનો તો તમે જુઓ 3 5 15 15 ગુણ્યા 13 15 ગુણ્યા 13 લસા 15 ગુણ્યા 13 0 5 1 15 5 વત્તા 1 4 195 લસા કેટલો આવ્યો 195 લસા આવ્યો આપો બરાબર છે ચાલો અહીં લખીએ આપણે 13 અને 15 નો લસા કેટલો છે 195 છે હવે આપણને ખબર છે કે 13 ગુણ્યા 15 કરો એટલે 195 આવી જાય બરાબર તો શું કરવું પડશે ઓછા 6 છેદમાં 13 છે 13 ને આપણે 195 લાવવા માટે 15 વડે ગુણવા પડશે નીચે 15 વડે ગુણે તો ઉપર પણ 15 વડે ગુણવાના પૈહાની નિશાની છે ઓછાની ચાલો કૌંસમાં ઓછા 7 ના છેદમાં 15 15 ને કેટલા વડે ગુણીએ તો 195 આવે તો કે 13 વડે નીચે 13 વડે તો ઉપર પણ 13 વડે બરાબર ચાલો 15 છક્કે 90 એટલે ઓછા 90 13 ગુણ્યા 15 આપણને ખબર છે 195 ચાલો ઓછા કૌંસમાં ઓછા 13 7 91 ઓછા 91 છેદમાં 13 ગુણ્યા 15 તો કે 195 બરાબર ચાલો ઓછા 90 ના છેદમાં 195 હવે ઓછા ગુણ્યા ઓછા ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થઈ જાય વત્તા 91 ના છેદમાં 195 91 માંથી 90 બાદ કરો તો કેટલા વધે 1 1 ના છેદમાં 195 આ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો બરાબર છે છે એકદમ સિમ્પલ હવે દાખલા નંબર 4 ની વાત કરીએ 4 શું કહે છે જુઓ ઓછા 3 ના છેદમાં 8 ઓછા 7 ના છેદમાં 11 હવે તમે જુઓ 8 અને 11 નો આપણે લસાઅ લેવાનો છે અહીં લસાઅ લઈ લઈએ આપણે 8 અને 11 2 4 8 11 ને 11 2 2 ના 4 11 ને 11 2 1 2 11 ને 11 11 1 11 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 બરાબર હવે તમે જુઓ 2 2 ના 4 2 ના 8 11 8 88 આપણો લસાઅ કેટલો આવ્યો 88 નહીં આપણે લખવાનો 8 અને 11 નો લસાઅ 88 છે
કેટલો છે 88 છે બરાબર ચાલો આગળ હવે તમે જો ઓછા 3 ના છેદ માં 8 88 લાવવા હોય તો 11 વડે ગુણવા પડે અહીં 11 વડે તો ઉપર પણ 11 વડે બરાબર ચાલો ઓછા 7 ના છેદ માં 11 11 ગુણી 8 નીચે 8 વડે તો ઉપર પણ 8 વડે ચાલો 11 તારી 33 બરાબર 33 છેદ માં 88 ઓછા 7 8 7 8 કેટલા થશે તો કે 56 56 ના છેદ માં 88 બરાબર એટલે શું જવાબ આવ્યો આપણો તો કે ઓછા 33 ના છેદ માં 88 ઓછા 56 ના છેદ માં 88 બરાબર છે હવે તમે જુઓ આપણને ખબર છે છેદ લઈ લઈએ તો ઓછા 33 ઓછા 56 छेद में 88 छेद सरखो छे पर आपने खबर छे ओछा गुणिया ओछा शु थसे तो के वत्ता ओछा गुणिया ओछा शु थई जाय तो के वत्ता तो 56 नी अंदर 33 उमेरो 69 59 89 बराबर 89 पण मोटी संख्या गणहानी निशानी तो को ओछा ओछा 89 ना छेद में 88 बराबर छे चलो हवे तमे जोई सको छो અંશ કરતા છેદ નાનો છે એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો હોય તો ફેરવી શકીએ આપણે 88 એકુ 88 પણ અહીં ઓછા છે એટલે અહીં ઓછા 1 આવશે એમાં 1 ઉમેરો 89 88 એકુ 88 ને 89 89 ના છેદમાં 88 બરાબર છે આ તો આપણો દાખલા નંબર 4 અહીં તમારે ખાસ યાદ રાખવાનો છે જો આપણને ખબર છે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા બરાબર પરંતુ આની અંદર તમારે મોટી સંખ્યાની જે ચિહ્ન હોય એ ચિહ્નો આપણે મૂકવાનું છે સરવાળો કરવાનો છે ખરો પણ મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ નિશાની આપણે મૂકવાની છે બરાબર ચાલો દાખલા નંબર 5 કેવો આપેલો છે જો બે પૂર્ણાંક ઓછા બે પૂર્ણાંક 19 માઉસ ઓછા 6 બરાબર આવું આપણને આપેલું છે તો આપણે પહેલા એવું કરીએ આ મિશ્ર અપૂર્ણાંક છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં ફેરવો શું કરવાનો આ બેનો ગુણાકાર કરવાનો અંદર ઉમેરવાનો તો 9 2 18 18 માં એકું મળે 19 પણ 19 કેવો આવશે તો ઓછા ઓછા 19 ના છેદમાં 9 ભાઈ હાની નિશાની છે ઓછા 6 6 ના છેદમાં કઈ ના હોય ને એટલે 1 મૂકી દેવાનો શું મૂકી દેવાનો 1 હવે તમે જુઓ બંનેના છેદ અલગ અલગ છે આનો છેદ આપણે આનો 9 છે આનો છેદ 9 કરવા માટે એને 9 વડે ગુણવા પડે બરાબર છે એટલે આપણે લખીએ 9 અને 1 નો લસા લસા અ કેટલો છે તો કે 9 છે બરાબર બરાબર 19 ના છેદમાં 9 ચાલો ઓછા 6 ના છેદમાં 1 છે કેટલા વડે ગુણવા પડે 9 વડે નીચે 9 વડે તો ઉપર પણ 9 વડે ચાલો ઓછા 19 ના છેદમાં 9 ઓછા હવે તમે જુઓ 6 9 6 54 બરાબર છેદમાં 9 એકુ 9 હવે છે સરખા થઈ ગયા તો ઓછા 19 ઓછા 54 છેદમાં 9 હવે હવે જો ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા પણ મોટી સંખ્યાની જે નિશાની હોય એ મૂકી દેવાની 54 માં 19 ઉમેરો 13 3 વધી 1 5 ને 1 6 ને 1 7 73 થાય કેટલા થાય છે 73 તો 73 ના છેદમાં 9 પણ મોટી સંખ્યા આગળ ઓછા નિશાની એટલે ઓછા 73 ના છેદમાં 9 હવે તમે જો અંશ કરતા છેદ નાનો છે એટલે શું થશે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો ફેરવી શકે હવે 9 નો ઘડિયો તમારે બોલવાનો 73 કરતા વધવાના જોઈએ તો કે 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 8 72 બરાબર પણ કરવાના કેટલા 73 તો એક ઉમેરતો 73 થઈ ગયા અહીં આગળ ઓછાની નિશાની ઓછા છે એટલે ઓછા બરાબર છે આ તો આપણો દાખલા નંબર 5